नमस्कार विद्यार्थी मित्रों, आज आप सामाजिक विज्ञान विषय अभ्यास करशुं। सामाजिक विज्ञान में पहलो प्रकरण आप जोईशुं, चालो इतिहास जाणी। तो के सामाजिक विषय एटले के सामाजिक विज्ञान एक रसप्रद विषय छे, अने ए रसप्रद विषय में इतिहास के जे आज आप ए शब्द विषे जाणवाना छे। तो ए पहला इतिहास जानता पहला आपणे सामाजिक विज्ञान विषे जाणीशुं। तो के सामाजिक विज्ञानो आपणने महत्वना एवा सामाजिक विश्वथी माहितगार करे छे, के जे अत्यारे समाजमां जे काई आपणे जोई रह्या छीए, दरेक लोकोनी जीवनशैली पद्धति ए तमाम बाबतोथी आपणने माहितगार करे छे। ए समयनी माहिती अने सामाजिक विज्ञानो बीजी कई माहिती, तो के भूगोळ, अर्थशास्त्र, सामाजिक परिस्थिति अने घणी बधी एवी संस्थाओ अने राजकीय प्रवृत्तिओनी आपणने जाणकारी आपे छे। इतिहास विषय सिवाय सामाजिक विज्ञानो आपणने जे अत्यारे आपणे वर्तमान परिस्थितिमां जीवी रह्या छे ए वर्तमान परिस्थितिनो पण आपणने परिचय करावे छे। ज्यारे इतिहास छे ए आपणने માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે, એટલે કે એની મદદથી આપણે ભૂતકાળની માહિતીને લીધે આપણે વર્તમાન કાળની માહિતી પણ જાણી શકીએ છીએ। શું આપણને ભૂતકાળના જ્ઞાન વગર કોઈ પણ સમાજ વિજ્ઞાનનો, ટૂંકમાં સમાજનું જે કંઈ જ્ઞાન છે એ સમજી શકીએ? તો કે ના। માનવી જ્યારે અગ્નિની શોધ નહીં કરી, અત્યારે આપણને ખબર છે કે આપણે રોજ જે કઈ રસોઈ છે એ પકાવીને જમીએ છીએ, બરોબર છે, પરંતુ એ સમય એટલે કે ભૂતકાળમાં જ્યારે અગ્નિની શોધ નહીં થઈ હોય તો એ સમયે વ્યક્તિ પોતાના જીવનમાં એક તો એનું જીવન કેવું હશે, એ કેવી રીતે રસોઈ જમતો હશે, અથવા તો એ કેવી રીતે પોતાનું જીવન ગુજારતો હશે? કલ્પના કરીએ તો કે એ સમયે ખેતીવાડી હશે, અત્યારે આપણે જેવા રસ્તાઓ જોઈએ છીએ એવા રસ્તાઓ હશે, વાહન વ્યવહાર જે કાંઈ આપણે અત્યારે પાકા મકાનમાં રહીએ છીએ તો એ સમયે મકાન હશે, કેવી રીતે રહેતો હશે? આ તમામ વિચારો છે એ ભૂતકાળ સાથે સંકળાયેલા છે। ઇતિહાસમાં આપણને માનવ જીવનના આવા ઘણા બધા એવા રસપ્રદ એ પાસાઓ છે એ જાણવા મળે છે। ઇતિહાસમાં આપણને ભૂતકાળના જુદા જુદા લોકોની જે જીવનશૈલી છે જીવવાની, કે જેમ જેમ સમય વીતતો ગયો, જેમ જેમ સમય પસાર થતો ગયો, એમ લોકોમાં જે જે કંઈ જીવન જીવવાની પદ્ધતિમાં ફેરફાર થતો ગયો એ આપણે વર્તમાન કાળને ધ્યાનમાં લઈ અને જાણી શકીએ છીએ। માનવીએ પોતાના જીવનમાં જે કંઈ સફરો કરી આજ સુધી, પેલો યુગ, બીજો યુગ, ત્રીજો યુગ, એ તમામ યુગોમાં આપણને એ સમયના માનવીના રીત રિવાજો, એની જીવન જીવવાની પદ્ધતિ, એ લોકોની માન્યતાઓ કેવી હતી, એના ખોરાકો કેવા હતા, એ લોકો કેવા પ્રકારના પોશાકો પહેરતા, એ તમામ પ્રકારની માહિતી એ આપણે ઇતિહાસ દ્વારા જાણી શકીએ છીએ। આમ આપણે ભૂતકાળમાં માનવ સમાજનું એ અધ્યયન શા માટે કરવું જોઈએ? તો એવા વિચારો તમને પણ આવતા હશે। તો વિદ્યાર્થી મિત્રો, ઇતિહાસ માત્ર ભૂતકાળ સાથે સંકળાયેલો નથી, એ વર્તમાન કાળની જે કાંઈ વ્યવસ્થા છે એની સાથે કડીરૂપ છે। આપણને ઘણી વખત વિચાર થતો હશે કે આપણા પૂર્વજો છે એ કેવા હશે, શું ખાતા હશે, તેઓના પોશાક છે એ કેવા હશે, તે ક્યાં રહેતા હશે, કેવી રીતે રહેતા હશે, તેવા તે લોકોની જીવન જીવવાની શૈલી, ઘણી બધી એવી અનેક પૂર્ણ બાબતોની માહિતી આપણને ઇતિહાસ દ્વારા જ જાણવા મળે છે। અને અત્યારે એટલે કે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને જોઈએ તો એ યુગો દ્વારા લોકોમાં જીવનમાં આવેલા જે પરિવર્તનો છે એ આપણને માહિતગાર કરે છે। ધારો કે વર્તમાન પત્રમાં આપણે વાંચ્યું હશે કે ભાઈ ગુજરાતમાં કચ્છમાં
જે ગુજરાતમાં આવેલું કચ્છ છે એ 4000 વર્ષ જૂનું શહેર છે. તો એ સમયે એ જૂનું શહેર મળી આવ્યું એવું આપણે ન્યૂઝપેપરમાં વાંચ્યું. તો એ વાંચીને આપણને આશ્ચર્ય થશે કે આપણે કેવી રીતે જાણી શકીએ આશરે 4000 વર્ષ જૂનું. એમ પણ વિચાર આવશે કે એ શહેર છે કોણે બંધાવ્યું હશે, એ કેવી રીતે મળી આવ્યું હશે. હવે 4000 વર્ષ જૂનું જો શહેર હશે તો એ સમયના લોકો છે એની જીવનશૈલી કેવી હશે, એ લોકોની જીવન જીવવાની પદ્ધતિ કેવી હશે, એ લોકો પોશાક કેવો પહેરતા હશે, એ લોકો ખોરાકમાં શું જમતા હશે, આવી તમામ પ્રકારની બાબતો વિશે આપણને એ વિચાર આવશે. તો પ્રાચીન સમય એટલે કે ઇતિહાસ વિશે આપણે જાણીશું. તો એ પહેલા આપણે જાણીશું ઇતિહાસ જાણવાના સ્ત્રોતો કે ઇતિહાસ છે આપણે કેવી રીતે જાણી શકીએ. તો કે ઘણા બધા એવા સ્ત્રોતો કે સાધનો છે કે પ્રાચીન સમયની માહિતી ઉપરથી આપણને આજે એ તમામ વસ્તુઓ છે એ જાણવા મળે છે. તો કે એ સમયે જોઈએ તો કે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો અને સાધનો, તો કે એ તાડપત્ર અને ભોજપત્ર. તો કે એ સમયે જે કાંઈ લખાણો છે એ કોઈ નોટ અથવા તો પેન કાંઈ એ સમયે હતું નહીં. તો એ સમયે તાડપત્રો અને ભોજપત્રો દ્વારા એ લખાણો લખવામાં આવતા. તો કે એ જે કાંઈ માહિતીઓ છે એ સાચવવામાં આવતી અને એના દ્વારા આપણે વર્તમાન પરિસ્થિતિમાં એ તમામ બાબતો છે એ આજે આપણે જાણી શકીએ છીએ. તો કે સૌ પ્રથમ આપણે જોશું તાડપત્ર એટલે શું. તો કે બંને તાડપત્ર અને ભોજપત્ર, તો કે એ સમયે કઈ નોટ કે પેન હતી તો નહીં. તો એ સમયે માનવી પોતે લખવા માટે કોઈ પણ માહિતી છે એ લખવા માટે તાડપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતો. તો કે તાડપત્ર એટલે શું અને ભોજપત્ર એટલે શું, તો એના ઉપર જે કઈ લખાણો લખતા તો એને આપણે હસ્તપ્રેતો, બીજા શબ્દમાં હસ્તપ્રેતો પણ કહીશું. બરોબર. તો હવે આપણે જોશું તાડપત્ર એટલે શું. તો કે તાડના વૃક્ષના પર્ણ પર લખાયેલા લખાણ અથવા તો લખાણોને આપણે બીજા શબ્દમાં કહીશું હસ્તપ્રેતો. કે જે તાડનું વૃક્ષ છે એના પર્ણો છે મોટા, તો એ પર્ણ ઉપર એ સમયે જે કઈ માહિતીઓ છે એ લખવામાં આવતી. ફરી વખત જોઈએ તાડપત્ર એટલે શું. તો કે તાડના વૃક્ષના પર્ણ પર લખાયેલા લખાણો કે જેને આપણે તાડપત્રો કહીશું. બીજું જોશું ભોજપત્ર એટલે શું. તો કે હિમાલયમાં થતા વૃક્ષો ની પાતળી છાલ, હવે એ વૃક્ષોનું નામ છે ભુર્જ. કે હિમાલયમાં થતા ભુર્જ, એ વૃક્ષોની જે પાતળી આંતરછાલ છે હવે એ છાલ ઉપર લખાયેલા હસ્તપ્રેતો અથવા તો લખાણ એને આપણે કહીશું ભોજ પત્ર. ફરી વખત જોઈએ કે હિમાલયમાં થતા વૃક્ષોની પાતળી આંતર છાલ ઉપર લખાયેલા હસ્તપ્રેતો. તો કે આ હસ્તપ્રેતોથી આપણને શું જાણવા મળે છે. તો કે પ્રાચીન સમયમાં આ હસ્તપ્રેતોમાં જે કઈ લખાણો હતા એ કઈ ભાષામાં લખાયેલા હતા, તો કે એ સમયની ભાષાઓ અને એ સમયમાં લોકોની જે કઈ જીવન જીવવાની શૈલી કે જીવન જીવવાની પદ્ધતિ એ આપણને આ તાડપત્ર અને ભોજપત્ર ઉપરથી જાણવા મળે છે. એ સમયે પ્રાચીન યુગના માનવીની માહિતી કે એ માનવી પ્રાચીન યુગનો માનવી કેવી રીતે રહેતો હશે, એ લોકોનું રહેવાની પદ્ધતિ કેવી હશે, કેવા મકાનમાં રહેતો હશે, એ લોકોનો પોશાક કેવો હશે, એ ખેતી કરતો હશે, રસ્તાઓ વાહન તમામ બાબતો છે એ પ્રાચીન યુગના માનવીની
એ જીવન જીવવાની શૈલી એટલે કે જીવન શૈલીની માહિતી છે એ પણ આપણે તાળપત્રો અને ભોજપત્રો દ્વારા જાણવા મળશે તો આપણે એ પણ વિચાર આવશે કે વર્તમાન સમયમાં એ તાળપત્રો કે ભોજપત્રો છે એ ક્યાં મળી આવશે આપણે ક્યાં જોવા મળશે તો કે એનો સંગ્રહ છે એ મંદિરો મઠો આપણે ઘણી વખત જોતા હોઈએ છે કે જૂનું પુરાણું મંદિર હોય તો એ મંદિરમાં જે કાંઈ એવી માહિતી હોય કે જે કાંઈ દાનની કે એવી માહિતી હોય આપણે ઘણી વખત જોઈએ છે દીવાલ ઉપર કોતરેલી હોય તો એ માહિતીથી આપણને વર્તમાન સમયમાં પણ જાણવા મળશે કે ભાઈ આ યોગ આ મંદિરના બાંધકામમાં આ વ્યક્તિનું આટલું યોગદાન છે તો આવી ભોજપત્ર અને તાળપત્રોની માહિતી છે એ આપણે મંદિરો અને મઠોમાં પણ આપણને જોવા મળે છે તો કે એ તાળપત્રો અને ભોજપત્રો છે એ કઈ કઈ ભાષામાં લખાયેલા છે તો કે તાળપત્રો અને ભોજપત્રો એ ભાષા તો કે સંસ્કૃત પ્રાકૃત અને તમિળ આમ આ ત્રણ ભાષામાં આપણને એ લખાયેલા જોવા મળે છે અને એ સમયે આજે કઈ તાળપત્રો અને ભોજપત્રો હતા એ તાળપત્રો અને ભોજપત્રો કેવી રીતે લખવામાં આવતા તો કે ઘણી વખત એ નાટકોના સ્વરૂપમાં પણ લખવામાં આવતા મહાકાવ્યો એટલે કે મોટા કાવ્યો દ્વારા પણ લખવામાં આવતા કે એની પોથીઓ સ્વરૂપે એને સાચવવામાં આવતા એટલે કે પુસ્તકો આપણે કેમ પુસ્તકો એવી રીતે એને સાચવવામાં આવતા અને એ મહાકાવ્યો નાટકો એના ઉપરથી એ સમયના એટલે કે પ્રાચીન યુગના માનવીની જે કાંઈ ધાર્મિક એટલે કે એ સમયના લોકો છે એ કયા ધર્મ પાળતા હશે એ સમયના લોકોના રીત રિવાજો કેવા હશે જીવન જીવવાની પદ્ધતિ કેવી હશે એ સમયના લોકો છે એ જે કાંઈ સમાજમાં રહેતા હશે એ સમાજના લોકોની માન્યતાઓ કેવી હશે એ સમયના જે કાંઈ રાજાઓ છે એ રાજાઓની જીવન જીવવાની પદ્ધતિઓ કેવી હતી એ સમયે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે કેવી પ્રકારની માહિતી હશે એ સમયે જે કાંઈ શિક્ષણ કે શિક્ષણ ક્ષેત્રે લોકો છે એ કેવી રીતે અભ્યાસ કરતા હશે એ સમયે દવાઓ ઔષધિ અને પ્રાણીઓ કે એ સમયે પણ લોકો છે એ પાલતુ પ્રાણીઓ એ પાળતા અને ખેતી અને જે કાંઈ પોતાની જીવન જીવવાની પદ્ધતિ છે એ આ તમામ માહિતીઓ સાથે સંકળાયેલા હતા ઇતિહાસ જાણવાના સ્ત્રોતોમાં આપણે પહેલો સ્ત્રોત એટલે કે તાળપત્રો અને ભોજપત્રો એના વિશે આપણે માહિતી મેળવી હવે આપણે જોશું અભિલેખો તો કે અભિલેખો દ્વારા પણ ઇતિહાસ જાણી શકાય છે તો કે અભિલેખો એટલે શું તો કે શિલાઓ અને પથ્થર એ શિલાઓ અને પથ્થરો ઉપર કોતરેલા કે લખાયેલા લેખો કે જેને આપણે અભિલેખો કહીશું ફરીથી જોશો કે અભિલેખો એટલે શું તો કે શિલાઓ અને પથ્થરો શિલાઓ અને પથ્થરો ઉપર કોતરેલા કે લખેલા લેખોને અભિલેખો કહેવાય છે તો કે અભિલેખો દ્વારા પણ ઇતિહાસ છે એ જાણી શકાય છે તો કે એ સમયે જે કાંઈ શિલાઓ અને પથ્થરો ઉપર લખાયેલા લખાણો હતા તો એ લખાણો ઉપરથી પણ પ્રાચીન સમયની માહિતી છે એ મેળવી શકાય છે હવે ઘણી વખત શિલાઓ એટલે પથ્થરો ઉપર તો લખવામાં આવતા જ પરંતુ એ લખાણો છે એ ધાતુઓ ઉપર પણ લખેલા હોય એવું આપણને મળી આવ્યા છે રાજા તો કે એ સમયે અભિલેખો છે એ કોણ લખાવ તો કે રાજાઓ છે એ પોતાના જે કાંઈ આદેશો હોય એ આદેશો શિલાઓ ઉપર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા કે રાજા છે એ પોતાની કોઈ પણ માહિતી હોય એ પ્રજા સુધી પહોંચાડવી હોય તો એ શિલાઓ અને પથ્થરો ઉપર લખી પ્રજા સાથે સંવાદ એટલે કે ચર્ચા અને એ દ્વારા પ્રજા સાથે પોતાની જે કાંઈ વાતો છે એના વિશે ચર્ચા કરતા તો કે એ અભિલેખો છે એ
प्राचीन भारत ना राजाओ तो के अभिलेखों ऊपर ये उसमें कोतरावा मारतो तो के ये समय ना जे कहीं राजाओ अने रानी ये नी जे कहीं जीवन जीवानी पद्धति ये नी सेल ये नी जे कहीं तमाम माहिती हो जे ये समय ये तेमना जे कहीं राज्यों ये समय ये इमने जे कहीं अमु बीजा राज्यों ऊपर विजय मेड़ा होए ये समय ना राजाओ ना जे कहीं धर्मों के जे कहीं धर्मों पालता ये समय ना लोगों ने जे कहीं संस्कृति एनी जीवन शैली एनी जे कहीं पद्धति ये तमाम बाबतों से ये आपने अभिलेखों द्वारा जानवा मरे छे ये समय अभिलेखों ऊपर जे लगे जे कहीं आप पत्थर ऊपर कोतरणी द्वारा लखन लखवा माउतो तो ये लखन छे ने ये लंबा समय सुधी टकी सकतो कारण कि ये पत्थरो छे ये कहीं अमुक घना वर्षो जसे तो कहीं सड़ से नहीं तो अभिलेखों ऊपर लखेला जे कहीं लखन होता ये लंबा समय सुधी टकी रहता आपने आजे पण एनु एक उदाहरण જોઈએ तो के जूनागढ़मां आवेलो અશોકનો શિલાલેખ કે જે આજે ખૂબ જ જાણીતો છે પહેલો સ્ત્રોત આપણે જોયો કે તાડપત્ર અને ભોજપત્ર તો કે એ જે કઈ માહિતી છે એ પર્ણ અને વૃક્ષની છાલ ઉપર લખવામાં આવતી તો કે એ માહિતી જે લાંબો સમય સુધી ટકી શકતી નહીં કારણ કે ઘણી વખત એ માહિતી છે એ અમુક સમય જતાં પર્ણ છે એ સડી જતાં અથવા તો જે કઈ છાલ છે એમાં અમુક એવી જીવાતો પડવાથી એ છાલ છે એ શું થઈ જતી તો કે સડી જતી તો એવી જે કઈ માહિતી છે લાંબો સમય સુધી ટકી રાખવા માટે આપણને ઉપયોગી હતી નહીં પરંતુ જે કઈ અભિલેખો છે કે જે શિલાઓ ઉપર કે પથ્થરો ઉપર કોતરવામાં આવતી અથવા તો એ ધાતુ ઉપર લખવામાં આવતો તો એ માહિતીઓ છે એ આપણે લાંબા સમય સુધી ટકાવી રાખીએ છીએ તો અભિલેખો દ્વારા પણ આપણે પ્રાચીન સમયની જે કઈ માહિતીઓ છે પ્રાચીન સમયની સાથે સાથે ભૂતકાળ એટલે કે એ તમામ માહિતીઓ છે એ આપણે આજે વર્તમાન કાળમાં પણ સરળતાથી સમજી શકીએ છીએ।